નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ પર. તો મિત્રો, આજે આપણે સાહિત્યમાં જોવાનું છે લેક્ચર નંબર 29. તો આ લેક્ચરમાં જોઈશું નિરંજન ભગત વિશે. નિરંજન ભગતની કૃતિ અને પંક્તિને કઈ રીતના યાદ રાખવી તે આજે આપણે વિડીયો લેક્ચરમાં જોવાનું છે. તો મિત્રો, આની પહેલાં મેં લેક્ચર નંબર 1-28 મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ છે, જે તમને મારી યુટ્યુબની પ્લેલિસ્ટમાં જોશો તો ત્યાં મળી રહેશે, તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં જોશો તો ડિસ્ક્રિપ્શનમાં બી તેની લિંક તમને મળી જશે. તો નીચે તમને ડિસ્ક્રિપ્શન આપ્યું છે, તો ત્યાં જોશો તો તમને ત્યાં લિંક મળી જશે. તો મિત્રો, વિડીયોના અંતમાં હું તમને ક્વેશ્ચન પૂછીશ, જેનો આન્સર તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલવાનો રહેશે. જે આપણે ડિસ્ટ્રિક્ટ પંચાયતની પેપર લેવાયેલું, તો ડિસ્ટ્રિક્ટ પંચાયત અને ગૌણ સેવાના પેપરમાં પૂછાઈ ગયેલ છે, તો આન્સર અચૂક આપજો. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. અને મિત્રો, વિડીયો જો પસંદ આવે તો વિડીયોના અંતમાં લાઇક એકવાર જરૂર કરજો. અને તમે જો મારા વોટ્સએપ ગ્રુપમાં એડ થવા માગતા હો, તો અહીં આપેલા નંબર પર તમે કયા ડિસ્ટ્રિક્ટથી છો અને તમારું શું નામ છે તે નેમ લખીને મોકલી આપો, જેથી કરીને મારા ગ્રુપમાં એડ કરી દઈશ, જેથી આવનારી ભરતી માટેનું બેસ્ટ મટીરિયલ તેમજ સાહિત્ય કે ગમે એની શોર્ટકટ ટ્રીક હશે તે હું તમને ગ્રુપમાં ફોરવર્ડ કરતો રહીશ. તો મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ નિરંજન ભગત વિશે. તો સૌ પ્રથમ નિરંજન ભગતનો જન્મ ક્યાં થયો? તો નિરંજન ભગત, તો યાદ રાખીશું, નિરંજન ભગતનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો. તો મિત્રો, ઘણા આપણા સાહિત્યકારો જે છે તેમનો જન્મ અમદાવાદ અને નડિયાદમાં થયો છે, તો આવા જે કવિઓ જે છે તેને અલગથી તમે યાદ રાખી લો. તો નિરંજન ભગતનો જન્મ ક્યાં થયો? તો અમદાવાદ ખાતે થયો હતો. ત્યારબાદ તેમના પિતાનું નામ શું છે? તો યાદ રાખીશું, નરહરિ ભગત, કે જે નિરંજન ભગતના પિતાનું નામ છે. ત્યારબાદ તે સેવનું સર્જન કરતા હતા. તો યાદ રાખીશું, આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક હતા. તો આપણને આવો ક્વેશ્ચન પૂછાય કે આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક તરીકે કોણ ઓળખાય છે? તો યાદ રાખીશું મિત્રો, સાહિત્યકાર એવા નિરંજન ભગત. કે તેમનો જન્મ ક્યાં થયો? તો અમદાવાદ. તેમના પિતાનું નામ શું છે? તો નરહરિ ભગત. ત્યારબાદ તેમ શેનું સર્જન કરે છે? તો આધુનિક યુગની સંવેદનાના કવિ અને વિવેચક. ત્યારબાદ હવે આપણે જોવાનું છે તેની કૃતિઓ. તો મિત્રો, તેની કૃતિઓ આપણે ચાર જ યાદ રાખવાની છે. તો ચાર જ કૃતિઓ છે, તો એના માટે એક લીટીની જે વાર્તા બનાવી છે તે યાદ રાખી લો. નિરંજન ભગતનો કિન્નરી સાથેનો પ્રવાસ ટીપ છંદોલય અલ્પવિરામ છે. નિરંજન ભગતનો કિન્નરી સાથેનો પ્રવાસ ટીપ છંદોલય અલ્પવિરામ છે. તો આની મદદથી આપણી આ ચારે ચાર કૃતિ જે છે તે બની જશે. ને એમાં મોસ્ટ એમપીવી છંદોલય, જે કોની છે? તો આ ઘણી વાર પૂછાયેલી છે. તો યાદ રાખજો, છંદોલય કૃતિ કોના દ્વારા લખવામાં આવી? તો નિરંજન નરહરિ ભગત દ્વારા લખવામાં આવી, કે જેમનો જન્મ અમદાવાદ ખાતે થયેલો છે. તો સૌપ્રથમ કૃતિ છે કિન્નરી, કે જે 1-2 વાર ક્વેશ્ચન પૂછાયેલો છે. તો યાદ રાખી લેજો મિત્રો, કિન્નરી કોના દ્વારા લખવામાં આવી? તો આપણે નિરંજન ભગત દ્વારા લખવામાં આવી છે. ત્યારબાદ પ્રવાસ ટીપ, તો પ્રવાસ ઘણા બધાએ લખેલ છે. કાશ્મીરનો પ્રવાસ, તો તે કોણે લખ્યો? તો કલાપીએ લખ્યો. તો આ બધા પ્રવાસ બી પૂછાય છે, તો યાદ રાખજો. સાથે સાથે પ્રવાસ ટીપ બી પૂછાઈ જાય, તો યાદ રાખીશું, પ્રવાસ ટીપ કોના લખવામાં આવી છે? તો નરહરિ ભગત, એટલે કે નિરંજન ભગત દ્વારા લખવામાં આવી, કે તેના પિતાનું નામ નરહરિ ભગત છે. ત્યારબાદ મોસ્ટ એમપી, મેં પહેલાં કીધું તેમ છંદોલય, તો છંદોલય મિત્રો મોસ્ટ એમપી છે. ત્યાર પછી છે અલ્પવિરામ, કે જે હજી સુધી પૂછાણી નથી, પણ આવનારી કોઈ બી એક્ઝામમાં આવી જાય તો મિત્રો તમને આ ટ્રીકની મદદથી એટલું યાદ રાખી લો, 2-3 વાર તમે ઇઝીલી તમે બોલશો. 3-4 દિવસ એક ધારી એકને જે છે તે 5-5 કવિઓ તમે 3-4 દિવસ બોલતા રહ્યો, જેથી કરીને તમારે બોલતા કમસે કમ 30 મિનિટમાં બધું રિપીટ થઈ જશે. તો રિવિઝન કરતા જાઓ, જેથી કરીને આ બધી ટ્રીક જે છે તે તમને મગજમાં આપોઆપ બેસી જશે. તો નિરંજન ભગતનો કિન્નરી સાથેનો પ્રવાસ ટીપ છંદોલય અલ્પવિરામ છે. તો આની મદદથી આપણી કૃતિ બનશે કિન્નરી, પ્રવાસ ટીપ, છંદોલય અને અલ્પવિરામ. તો આ ચાર કૃતિ થઈ ગઈ. ત્યારબાદ તેમના દ્વારા લખવામાં આવેલી પંક્તિઓ, તો અન્ય કેટલીક પંક્તિઓ જે છે તે યાદ રાખીશું. તો પંક્તિ એવી છે, કાલની કેડીએ ઘડીક સંગ્રહ ભાઈ આપણે ઘડીક સંઘ.
કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ આપણે ઘડીક સંગ, તો આ હજી સુધી પૂછાણી નથી મિત્રો, પણ યાદ રાખીશું મોસ્ટ આઈમ્પીવી છે, જેથી કહીને કાળની કેડીએ ઘડીક સંગ રે ભાઈ ઘડીક સંગ. ત્યારબાદ ઘણીવાર પૂછાયેલી કૃતિ ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વીણ ક્યાં જડવું, ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વીણ ક્યાં જડવું. મિત્રો આ ઘણીવાર પૂછાયેલ છે, તો યાદ રાખજો આ પંક્તિ કોના દ્વારા લખવામાં આવી, તો નિરંજન ભગત દ્વારા લખવામાં આવી. ત્યાર પછીની ત્રીજી કૃતિ કે જે હજી સુધી પૂછાયેલી નથી, હું તો બસ કરવા આવ્યો છું હું ક્યું એક એક કાચા તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ કરવા આવ્યો છું હું ક્યાં એક એક કાચા તમારું કે મારું કરવા આવ્યો છું. તો મિત્રો આ ત્રણે ત્રણ તમારી બુકમાં નોટ કરી લો. ફરીથી એકવાર કાળની કેડીએ ઘડીક સંગ્રહ ભાઈ આપણે ઘડીક ક્ષણ, ત્યારબાદ મોસ્ટ આઈએમપી ઘણીવાર પૂછાયેલી ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ્યો વીણ ક્યાં જડવું. ત્યારબાદ ત્રીજું છે હું તો બસ કરવા આવ્યો છું હું કયું એક એક કાચા તમારું કે મારું કરવા આવ્યો છું. તો મિત્રો આ થઈ ગયું છે નિરંજન ભગત વિશે, તો તેનામાંથી બે થી ચાર પ્રશ્નો પૂછાય છે વારે વારે, તો આટલું યાદ રાખી લો. તો અહીં આપણા નિરંજન ભગત કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર પછી હવે આજનો ક્વેશ્ચન છે મીરાબાઈના ગુરુનું નામ શું છે, મીરાબાઈના ગુરુનું નામ શું છે. તો મિત્રો આનો આન્સર તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી આપો. આ તમને બી ખ્યાલ છે આ જૂના પેપરોમાં પૂછાઈ ગયેલું છે, ઘણા ઘણા મિત્રો બધા આ ક્વેશ્ચન ખોટો કરીને આવ્યા હતા. તો યાદ રાખીશું મીરાબાઈના ગુરુનું નામ, ન યાદ હોય તો બી કોમેન્ટ કરો, જેથી કરીને એનો રાઈટ આન્સર જે છે તે હું તમને રિપ્લાય કરી આપીશ. તો મિત્રો ન આવડે તો બી કોમેન્ટ કરજો, જેથી તમને રાઈટ આન્સર હું મોકલી આપીશ. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવા જ વિડીયો ડેલી મેળવવા ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા બધા વિડીયોની અપડેટ્સ તમારા ફોન પર મળતી રહેશે. તો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ.